સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી માલકંદેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્નેક લવર ક્લબ ગાંધીનગર ગ્રુપ દ્વારા લોકોને વિવિધ સાપો વિશે વિસ્તૃત માહિતી આપી માહિતગાર કર્યા હતા. પ્રાંતિજના માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્નેક લવર્સ ક્લબ ગાંધીનગર ગ્રુપ સ્નેક રેસ્ક્યુ સર્વિસ ટીમ અને બજરંગી ધર્મ સેવાના ઉપક્રમે પ્રાંતિજ ખાતે પરેશભાઈ પટેલ તથા સુનિલભાઈ સથવારા પરેશભાઈ પટેલ દ્વારા લોકોમાં સાપને લઈને અવેરનેસ આવે અને કયા સાપો ઝેરી હોય છે, સાપ કે વીંછી કરડે તો તેના તાત્કાલિક ઉપચારો, સાપને મારવો નહીં સહિતની માહિતી લોકજાગૃતિ લાવવા માટે પ્રયત્ન કર્યો હતો, જેમાં ઉપસ્થિત બાળકો અને મહિલાઓએ પોતાના હાથોમાં વીંછી તથા સાપ પકડીને સાપ અંગેની વિવિધ માહિતી લીધી હતી. તો સાપ ક્યારે સંતાયા વગર કે દબાણ નીચે આવે તો જ કરડે છે અને કદી કારણ વગર કોઈને કરડતો નથી. તો ઉપસ્થિત સૌ કોઈ વિવિધ સાપ વિશે વિસ્તૃત માહિતી મેળવી સાપ સાથે રહેવાનો લાવો લીધો હતો. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. નમસ્કાર. અમારા સ્નેક લવર્સ ક્લબ ગાંધીનગર ગ્રુપ તરફથી આજે અહીંયા માર્કંડેશ્વર મહાદેવ સ્થળ ઉપર અવેરનેસ પ્રાણી જે સાપ વિશેની માહિતી અને જાણકારી આપવા માટેનો એક સેમિનાર યોજવામાં આવેલો હતો. તેમાં દરેક પ્રકારના સાપ અહીંયા છે જ, ઝેરી અને બિનઝેરી. તો પહેલાં વાત કરું તો આ એક કોમન કોબળા સાપ છે. જે ઝેરી સાપ આવે એની અંદર ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે. આ કરડત 1.5 કલાકનો સમય આપે છે, એટલે આનાથી થોડી દૂરી બનાવી રાખવી. બીજો એક સાપ છે, સ્પ્રેક્ટિકલ કોબળા છે. આ પણ ઝેરી આવે, આની અંદર પણ ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે, એટલે આ બી ઝેરી છે. આ બી કરડે તો 1.5 કલાકનો સમય આપે. બાકી બીજા જે છે અને ઇંગ્લિશમાં રેડ સ્નેક કહેવાય, ગુજરાતીમાં ધામન સાપ, આ બિનઝેરી આવે છે. આ કદાચ કોઈને કરડે તો કોઈ ચિંતા કરવાની નહીં, ખાલી રસી એક લઈ લેવાની, ધણની કહેવી, એટલે તમને અંદર કોઈ પાક નહીં ગા. પછી આ એક સાપ છે, એ ચેકડ કિલબેક નામ છે આનું. ગુજરાતીમાં આપણાને પાણીનું ડેડું, પાણીમાં રહેતો સાપ છે. આ સાપ વાડે વાડે તમને કરડે પણ આની અંદર પણ કોઈ પણ જાતનું ઝેર આવતું નથી, બિનઝેરી સાપ છે. પછી આ એક પ્રજાતિ છે, કોમન ક્રેટ છે. આ બહુ જ ઝેરી સાપ છે. આ તમને કદાચ બાઇટ સાપ તો 45 મિનિટનો સમય આપે છે. એટલે આ કરડે તો તમારે સીધા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં જતું રહો, કોઈ પણ જાતનું ભૂવા કે કોઈ તાંત્રિક વિદ્યામાં માનવું નહીં. સિવિલ હોસ્પિટલમાં જઈ અને તાત્કાલિક સારવાર કરાવી, ફ્રીમાં સારવાર થાય છે આ વસ્તુની. કોઈ તમને બાઇટ્સ આપી હોય તો આ કોમન સેન્ડ બુવા છે, ભમફોડી જેને કહેવાય. આ બિનઝેરી છે, પાણી અંદર પણ કોઈ પણ પ્રકારનું ઝેર આવતું નથી. આ નિર્દોષ જીવ છે, લોકો જોતાની સાથે જ આને મારી નાખતા હોય છે. અંધશ્રદ્ધા કે ઝેરી છે, દુનિયાના બધા સાપ ઝેરી નથી. અને 4 જાતના સાપ જ ઝેરી છે. એક કોમન કોબળા, એક સ્પ્રેક્ટિકલ કોબળા છે, એક રસલ વાઇપર જેને ગુજરાતીમાં આપણે ખડ ચિત્રો કહીએ, અને એક સ્વક્સવેલ્ડ વાઇપર આવે છે જેને ગુજરાતીમાં ફુરસો કહેવાય. આ 4 જાતના સાપ ઝેરી છે અહીંયા, બાકી બધી પ્રજાતિ બિનઝેરી છે. એટલે સાપથી ડરવું નહીં. આપણા પર્યાવરણ મિત્રો છે, એમની પણ પર્યાવરણમાં જરૂર છે.